ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય શીખવાનો છે, એટલે કે આપણી આ જે ગણિત ગમ્મતની બુક છે ને, એમાં આજે આપણે શીખીશું. એમાં આપણે અત્યાર સુધી 7 ચેપ્ટર સુધી પૂરા કરી દીધેલા છે. 7મું ચેપ્ટર છેલ્લે આપણે વેદથી ને પગલાથી ને એવું માપવાનું શીખ્યા ને, પેન્સિલથી ને બધું. તો હવે આજે આપણે 8મું ચેપ્ટર શરૂ કરીશું, જેનું નામ છે 21 થી 50 સુધીની સંખ્યા. શું છે? 21 થી, એટલે કે બગડે એકડે 21 થી 50, એટલે કે પાંચડે મીંડે 50 સુધીની સંખ્યાઓ વિશે શીખીશું, જે આપણને પેજ નંબર 104 ઉપર આપેલું છે. આજે આપણે પેજ નંબર 104 શીખીશું. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટર જે શીખવાના છીએ એ આપણે અગાઉ 5મા ચેપ્ટરમાં શીખ્યા છીએ. આપણે એમાં 20 સુધીની સંખ્યાઓ આવી જ રીતે એકમ અને દશક કરતાં શીખી ગયા છીએ, એટલે તમને આ બધું જાણીતું જ લાગશે ને. જો હવે અહીંયા આપણે પહેલાં ખાલી જગ્યાઓ પૂરવાની છે, પહેલાં સમજવાનું છે. જો આ 10 દિવાસળીનું એક જૂથ છે, જો બાંધેલું છે, 10 દિવાસળી ભેગી કરીને બાંધી દીધી છે, એટલે 10 વસ્તુ ભેગી થાય એટલે જૂથ બને, એને એક દશક કહેવાય. 10 વસ્તુઓ ભેગી થઈને 10નું એક જૂથ બને એને એક દશક કહેવાય, અને 10 કરતાં ઓછી સંખ્યામાં જે છૂટી વસ્તુઓ હોય એ એકમ કહેવાય. તો 10 દિવાસળીનું એક જૂથ એટલે એક દશક, એટલે દશકના સ્થાનમાં આવો એકડો. અને એકમમાં છૂટી દિવાસળી કેટલી છે જો ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8, 8 છૂટી દિવાસળી છે, એટલે એકમ કેટલા થયા? 8, એટલે એકમના સ્થાનમાં આઠડો, એટલે સંખ્યા કઈ બને? દશકના સ્થાનમાં એકડો અને એકમના સ્થાનમાં આઠડો, એટલે એકડે આઠડે 18 બને. એવી જ રીતે આપણે આ ગણીને અહીંયા લખવાનું છે. તો જો અહીંયા 10નું એક જૂથ છે, 10 દિવાસળીનું, એટલે એક દશક, એટલે દશકના સ્થાનમાં આપણે એકડો લખો. અને અહીંયા છૂટી દિવાસળી 1 2 3 4 ને 5 છે, એટલે 5 છૂટી દિવાસળી એટલે કે 5 એકમ, તો એકમના સ્થાનમાં આપણે પાંચડો લખો, એટલે એકડે પાંચડે કઈ સંખ્યા બને છે? 15. ત્યાર પછી અહીંયા જુઓ તો 10 દિવાસળીનું એક જૂથ છે અને છૂટી દિવાસળી 1 2 3 4 5 ને 6 છે, તો 10 દિવાસળીનું એક જૂથ છે એટલે કે એક દશક, તો દશકના સ્થાનમાં એકડો લખવાનો. અને છૂટી દિવાસળી 6 છે એટલે કે 6 એકમ, તો એકમના સ્થાનમાં આપણે છગડો લખીએ, એટલે એક દશક ને 6 એકમ, એટલે એકડે છગડે 16 થઈ સંખ્યા. બરાબર? હવે એવી જ રીતે આપણે અહીંયા જોવાનું છે, નીચે સંખ્યાઓ લખવાની છે. આ ચિત્ર જોઈ અને દશકને એકમ લખવાનો અને સંખ્યા બનાવીને લખવાની છે. તો ચાલો પહેલાં જોઈએ, અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે એ જોઈ લઈએ. જો અહીંયા 10 દિવાસળીનું જૂથ આપેલું છે જેને દશકમાં લખેલું છે, અને એકમમાં 1 2 3 ને 4 છૂટી દિવાસળી આપેલી છે. તો આ 4 છૂટી દિવાસળી એટલે એકમમાં 4 છે. જો 10 દિવાસળીનું એક જૂથ બને એટલે એને એક દશક કહેવાય, એટલે દશકમાં એકડો, એક જ જૂથ છે ને એટલે એકડો. અને છૂટી દિવાસળી કેટલી છે? 1 2 3 ને 4, તો એકમમાં 4 છૂટી દિવાસળી છે, એટલે એકમના સ્થાનમાં આપણે ચોગડો લખશું, એટલે દશકનો એકડો અને એકમનો ચોગડો, તો એકડે ચોગડે 14 થાય ને, એકડે ચોગડે 14 ને. આમ પણ ગણો તમે તો 10, આ 10 છે એટલે 10 પછી 11 12 13 ને 14 થઈ ગયા ને. હવે આગળ આપણે દશક એકમ અને સંખ્યાઓ લખવાના છે. તો જો આપણને પહેલાં અહીંયા આપેલું છે 10નું એક જૂથ છે જે દશકમાં છે, એટલે એક જૂથ છે એટલે દશકમાં એકડો. અને છૂટી દિવાસળી 2 છે એકમમાં, એટલે એકમમાં આપણે બગડો લખશું, એટલે કઈ સંખ્યા બને? એકડે બગડે 12, એટલે આપણે અહીંયા એકડે બગડે 12 લખવાના રાઉન્ડમાં. હવે આમે ગણો તમે તો આ 10 છે, 10 પછી 11 ને 12, તો થઈ ગયા ને 12. ત્યાર પછી અહીંયા 10 દિવાસળીનું એક જૂથ છે, દશકમાં એક જ જૂથ છે, તો આપણે અહીંયા એકડો લખવાનો, દશકમાં એકડો. અને છૂટી દિવાસળી ગણો એકમમાં, તો 1 2 3 4 5 6 7 8 ને 9 છે, તો 9 છૂટી દિવાસળી છે, તો એકમમાં આપણે નવડો લખશું, તો દશકનો એકડો અને એકમનો નવડો, તો કઈ સંખ્યા બને? એકડે 9 9 19, એટલે આપણે અહીંયા રાઉન્ડમાં 19 લખીશું. હવે આમ પણ ગણો તો 10 છે આ, 10 પછી 11 12 13 14 15 16 17 18 ને 19, થઈ ગયા ને 19. આવી રીતે આપણે આ લખવાનું. હવે અહીંયા બાજુમાં આપણને શું આપેલું છે? જૂથમાં અને છૂટી દિવાસળી દોરો. હવે અહીંયા આપણને દોરેલું આપેલું હતું, એના ઉપરથી આપણે દશક એકમને સંખ્યા લખી. હવે અહીંયા એનાથી ઉલટું છે, અહીંયા આપણે
જે દશકને એકમમાં આપેલા અંકો અને સંખ્યા છે એના ઉપરથી આપણે છૂટી દિવાસળીને જૂથ દોરવાના છે. તો જો અહીંયા પહેલાં આપણને આપેલું છે દશકમાં એક, એકમમાં પાંચ, એટલે એકડે પાંચડે પંદર. તો હવે આપણને દશકમાં એકડો આપેલો છે એટલે દશકમાં આપણે આના જેવું એક જૂથ દોરવાનું છે. તો આપણે આવી રીતે દસ ટપકા કરીને એની નીચે લીટી કરીને એની ઉપર આવું એક બાંધી દેવાનું એટલે એક જૂથ બની ગયું. દશકમાં એકડો છે એટલે આપણે એક જ જૂથ દોરવાનું છે, અને એકમમાં પાંચડો છે એટલે આ એકમ લખેલું છે ત્યાં આપણે પાંચ છૂટી દિવાસળી દોરવાની છે. જો આવી રીતે પાંચ ટપકા કરી અને પાંચેય ટપકામાંથી એક એક લીટી દોરવાની એટલે થઈ ગયું ને દસ ને પાંચ પંદર. હવે આગળ આપણને આપેલું છે દશકના સ્થાનમાં બગડો આપેલો છે અને એકમમાં જીરો આપેલું છે એટલે બગડે મીંડે વીસ એવી સંખ્યા થાય છે. તો હવે આપણે એનું કેવી રીતે દોરશું? તો દશકમાં બગડો આપેલો છે તો આપણે શું કરવાનું છે? દશક બે દોરવા પડશે એટલે કે જૂથ બે કરવા પડશે. એક જૂથ દસનું ને બીજું જૂથ દસનું એટલે બે થાય ને. દશકમાં બે હોય તો આપણે બે જૂથ દોરવા પડે. અત્યાર સુધી આપણે એક જૂથ હતું એટલે આપણે એક જ દશકમાં એકડો જ આવતો હતો એટલે આપણે એક જ જૂથ આવતું હતું. હવે દશકમાં બગડો આવે તો બે જૂથ દોરવા પડે ને. તો આપણે આવી રીતે આ એક દોર્યું એવી રીતે દસ દસ ટપકા કરીને બે જૂથ કરવાના અને બેને બાંધી દેવાના આવી રીતે. અને એકમમાં શૂન્ય આપેલું છે તો આપણે એકમમાં કાંઈ જ દોરવાનું નહીં એટલે આ બની ગયા વીસ. ત્યાર પછી આપણને અહીંયા જો દશકમાં બગડો આપેલો છે ને એકમમાં પણ બગડો આપેલો છે તો દશકનો બગડો અને એકમનો બગડો એટલે બે બગડા બાવીસ થઈ જાય. તો આપણે બાવીસનું કેવી રીતે દોરશું? તો જો દશકમાં બગડો છે તો આપણે કેટલા જૂથ દોરવા પડે? એક દશક હોય તો એક જૂથ દોરવાનું, તો બે દશક હોય તો કેટલા જૂથ? આની જેમ જ બે જૂથ. તો અહીંયા આપણે દસ ટપકા કરીને એની નીચે લીટી કરીને આવી રીતે બાંધી અને આવી રીતે બે જૂથ દોરશું. અને ત્યાર પછી એકમમાં આપણને બગડો આપેલો છે તો આપણે એકમમાં છૂટી દિવાસળી કેટલી દોરવાની થશે? બે. તો આવી રીતે બે ટપકા કરીને બે છૂટી દિવાસળી દોરશું એટલે બની ગયા ને દસ ને દસ વીસ, વીસ પછી એકવીસ ને બાવીસ થઈ ગયા આપણા બાવીસ. તો આવી રીતે મેં જે દોરેલું છે ને તમારે પણ આવી જ રીતે દોરવાનું ને અહીંયા જે મેં લખેલું છે એ બધું જ લખવાનું આવી જ રીતે. હું ધ્યાનથી જોજો, તમારે પણ આવી જ રીતે આ બધી જ વિગત પૂર્ણ કરવાની છે. તમારી ગણિત ગમ્મતની બુકમાં જે નવું ચેપ્ટર શરૂ થયું ને આઠમું, એમાં પેજ નંબર 104 ઉપર આ બધી જ વિગત તમારે પણ આવી જ રીતે પૂર્ણ કરવાની છે. તો આટલું કરશો ને બધાએ? સારું, ચલો ત્યારે આવજો.